स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी। કામચ અને દુર્ખેબ બંને ઉપરથી ત્રણ મુદ્દા તારવી શકાય. એક, સમાજ એ વ્યવસ્થા છે. બે, એમાં સાદા તરફથી જટિલતા તરફ એટલે કે વિકાસ થાય છે. કામચ, સ્પેન્સર અને દુર્ખેબ એ ત્રણેય કહ્યું કે સમાજ સાદા તરફથી જટિલ તરફ જાય છે. એટલે જેમ જેમ વ્યવસ્થા વિકસતી જાય તેમ તેમ એમાં જટિલતા આવતી જાય છે. મેં આપને એક દાખલો આપેલો ડૉક્ટરનો. આજે એક ડૉક્ટર એનો સ્ટેથોસ્કોપ બીજો કોઈ બનાવે છે. દવા એટલે આખું ઔષધીય તંત્ર એની સાથે જોડાઈ જાય છે. જુદા જુદા મશીનો, એક્સરે મશીન, સ્કેનિંગ મશીન, બાકીના બધા જ મશીન કે જે માણસના અવયવોની તપાસ કરે છે. બેરિયમ પીવડાવવામાં આવે છે જ્યારે પેટમાં નો એક્સરે કરવો હોય ત્યારે એ બેરિયમ બનાવનારા પણ આપણી સાથે જોડાઈ જાય છે. એક કોઈ કાર્ય કરવા માટે એમાં જેટલી જરૂરિયાત હોય એ સમગ્ર જરૂરિયાતોને પરિપૂર્ણ કરનારા તમામ તત્વો એ વ્યવસ્થાના ભાગ બને છે. એટલે આપણે સવારે ચા પીએ છીએ ત્યારે આસામનો ખેડૂત એ જમીન પર કામ કરતું ટ્રેક્ટર, એ ટ્રેક્ટર બનાવનારું કારખાનું, એ ચા વાવનારા માણસો, એ ચા કાપનારા માણસો, એ ચાને સૂકવનારા માણસો, એ ચા જે કારખાનામાં તૈયાર થાય તે માણસો, એને જેમાં પેકિંગ કરે છે પેકેજિંગ ઇન્ડસ્ટ્રીના માણસો, એ પેકેજ થયા પછી ટ્રાન્સપોર્ટેશનના માણસો જે આપણા સુધી પહોંચાડે છે, પછી મોટી દુકાન જે જથ્થાબંધ વેપારી હોય છે તે, પછી જથ્થાબંધ વેપારી પાસેથી દુકાનદાર પાસે અને દુકાનદાર પાસેથી જે માણસ આપણને વેચાતું આપે છે તે, આ બધા એક જ ચામાં આપણી સાથે જોડાઈ જાય છે. એટલે કે આ વ્યવસ્થા છે, આ તંત્ર છે, અને એ તંત્રમાં કોઈ ચોક્કસ પ્રકારના હેતુ છે, ભૂમિકા છે, અને જે ભૂમિકા ભજવે છે તે ભૂમિકા દ્વારા આપણે એની સાથે જોડાઈએ છીએ. એટલે કે જેમ જેમ વિકાસ એમ એમ જટિલતા, એમને આખું તંત્ર, અને એ તંત્રમાં સાવયવી એકતા. સાવયવી એકતા એટલે સ્વાભાવિક રીતે જ ખેડૂત ચા બનાવે, એમાંથી ઉપડે એ કારખાનામાં જાય, કારખાનામાં એને સૂકવવામાં આવે, એના કટકા કરવામાં આવે, તે જ વખતે પેકેજિંગ એ થઈ જાય, એ પેકેજ થઈ જાય, પેકેજ બની જાય, પછી ટ્રાન્સપોર્ટેશનમાં ચડી જાય, ટ્રાન્સપોર્ટેશનમાં ચડી જાય, પછી તરત જ જ્યાં મોકલવાની હોય ત્યાં મોકલી દેવામાં આવે, ત્યાં મોકલી દે, પછી ત્યાંથી જથ્થાબંધ વેપારી પાસેથી દુકાનદાર પાસે જાય, એને પાસેથી આપણે ખરીદીએ. તમે વિચાર કરો કે એક નાનકડી ચા, અને એમાં માત્ર ચાની જ વાત કરું છું, જો તપેલીની નહીં, ખાંડની નહીં, માણસની નહીં, સગડીની નહીં, ગેસની નહીં, કેટલી બધી વ્યવસ્થા જોઈએ. જ્યારે પહેલાંનો માણસ કોણ હતો? ચાર લાકડા મૂકી ચકમક લોડું કરી અને સળગાવી દેતો હતો, અને ગરમ પાણી પીતો હશે કે નહીં આપણને ખબર નથી, પણ આપણે એકમાત્ર ચાથી એક આખી વ્યવસ્થા સાથે સંકળાઈએ છીએ. એટલે આ ત્રણેય જણે, કામચ, સ્પેન્સર અને દુર્ખેબ, એને સમાજને કે વ્યવસ્થા કહી, વિવિધ તંત્રો કયા, એ તંત્રો વચ્ચેના ચોક્કસ સંબંધો કયા, એ સંબંધોમાં ભૂમિકા અને દરજ્જોની વાત કરી, ભૂમિકા અને દરજ્જા સાથે પરિવર્તનની વાત કરી, અને પરિવર્તન સાથે સાવયવી એકતાની વાત કરી, સાવયવી એકતા પાસે પરસ્પર અવલંબનની વાત કરી. હવે વિલ્ફ્રેડ પરેટો જોઈએ. વિલ્ફ્રેડ પરેટો એમ કહે છે કે સમાજ એક સામાજિક વ્યવસ્થા છે, એટલે કે એની સાથે જોડાય છે. સાથે સાથે એણે સમતુલાની વાત કરી. કામટે આ સમતુલાની વાત કરી હતી, એ પછી વિલ્ફ્રેડ પરેટોએ કહી. વિલ્ફ્રેડ પરેટોએ કહ્યું કે ઘટકો એકબીજા સાથે સંકળાયેલા હોય છે, તેની વાત આગળ પણ થઈ છે. સાથે સાથે એણે કહ્યું કે આ સામાજિક વ્યવસ્થાનો એક ચોક્કસ ખ્યાલ છે, અને એણે ત્રણ વસ્તુ કહી, ભૌતિક પરિસ્થિતિ, બાહ્ય પરિસ્થિતિ અને આંતરિક વ્યવસ્થા. આ ત્રણ વ્યવસ્થાની વાત કરી. ભૌતિક એટલે શું? જેને આપણે અડી શકીએ છીએ, તોડી શકીએ છીએ, બદલી શકીએ છીએ, વધારે કરી શકીએ છીએ, ઓછી કરી શકીએ છીએ, એ ભૌતિક પરિસ્થિતિ જે છે
એ ભૌતિક પરિસ્થિતિને આપણે માપી શકીએ છીએ, તોલી શકીએ છીએ, એ ભૌતિક પરિસ્થિતિ છે. જોઈ શકીએ છીએ, દાખલા તરીકે આપણે એમ કહીએ છીએ કે 2 મીટર, 3 મીટર, 2 કિલો, એ જે છે ભૌતિક પરિસ્થિતિ છે. બાહ્ય વ્યવસ્થા અને આંતરિક વ્યવસ્થા આ 2 અલગ પ્રકારની વ્યવસ્થા છે. બાહ્ય વ્યવસ્થામાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સંકળાય, દેટ ઇઝ બાહ્ય વ્યવસ્થા. આંતરિક વ્યવસ્થાઓ એટલે શું? બહુ જ મહત્વની વાત છે. મારા ખ્યાલ, મારી માન્યતાઓ, મારા વલણો, મારી પરંપરાઓ, એ બધી આંતરિક વ્યવસ્થા છે. દાખલા તરીકે મને કોઈ ચા આપે અને મારે ચા પીવી છે, હું જોઉં છું કે ચા કેવી રીતે બની છે. ચા મશીનમાં બનાવી છે, કોઈ માણસે બનાવી છે, મીઠી બની છે, કડવી બની છે, કડક બની છે, ધીમી બની છે, કેવી પ્રકારની બની છે, એ મારા મૂલ્ય પર આધારિત છે. આંતરિક વ્યવસ્થા. બાહ્ય વ્યવસ્થા એટલે કેવી? કે દાખલા કે ફોન, માઇક્રોફોન, માઇક, કમ્પ્યુટર, દેટ ઇઝ બાહ્ય વ્યવસ્થા. અને પરેટોના મતે આ બધા વચ્ચે સંકળાઈને 2 વસ્તુ બહુ જ અગત્યની છે. એક અનુકૂલન, બીજું સંતુલન, અને ત્રીજું પરસ્પરાવલંબન. બહુ જ વ્યવસ્થિત વાત છે. જો યાદ રાખો બરાબર કે કોઈ પણ ઘટના આમાં કાર્યાત્મકવાદમાં કાર્ય છે. કાર્યમાં શું આવે? ભૌતિક પરિસ્થિતિ, બાહ્ય વ્યવસ્થા અને આંતરિક વ્યવસ્થા. આમાં પણ વ્યવસ્થાની વાત કરે છે, સાથે સાથે સંતુલનની વાત કરે છે, અને સંતુલન સાથે પરસ્પરાવલંબનની વાત કરે છે. એટલે જુઓ કે અનુકૂલન, સંતુલન અને પરસ્પરાવલંબન, એટલે અનુકૂલન, સંતુલન અને પરસ્પરાવલંબન, એનો અર્થ એ થાય છે કે ક્યાંક અનુકૂલન થાય છે, ક્યાંક એની સમતુલા ગોઠવાય છે, અને ક્યાંક પરસ્પરાવલંબન આવે છે. તમે સંતુલન અને અનુકૂલન 2 વચ્ચે સમજી શકો છો. એડજસ્ટમેન્ટ, બાહ્ય વ્યવસ્થા અને આંતરિક વ્યવસ્થા વચ્ચે એડજસ્ટમેન્ટ હોય છે. બહાર બહુ જ ગરમી હોય તો તમે માથા પર ધોળી ટોપી પહેરી લો છો, તમને ખબર પડે છે એ બાહ્ય વ્યવસ્થા છે ટોપી પહેરવી, એ પણ તડકાથી બચવું, એ વલણ છે. આંતરિક વ્યવસ્થા એટલે મૂલ્ય વ્યવસ્થા. આપણે એમ કહીએ કે તડકો છે, તડકામાં ચાલીએ તો કશું વાંધો નહીં, પણ અંદર તમે નક્કી કરી લો છો કે હિમાલય પાસેથી ઠંડક વેચાતી લો છો મનમાં, બરાબર ને? એટલે ભૌતિક વ્યવસ્થા, આંતરિક વ્યવસ્થા અને બાહ્ય વ્યવસ્થા દરેક જગ્યાએ આવું જોવા મળે છે. પરેટોએ, વિલ્ફ્રેડ પરેટોના મતે આ બધા સાથે અનુસંધાન છે. એના મતે ભૌતિક પરિસ્થિતિ, બાહ્ય વ્યવસ્થા અને આંતરિક વ્યવસ્થા વચ્ચે અનુસંધાન છે. તમે વિચાર કરો, હું કાયમ એવું કહું છું કે એક સાડીના દુકાનમાં જાઓ, સોશિયોલોજીસ્ટ તરીકે એ સાડીની દુકાન જુઓ. હું તમને એનો દાખલો આપું છું. એક સાડીના દુકાનમાં અનેકવિધ સાડીઓ હોય છે, અનેકવિધ કલર્સ હોય છે, અનેકવિધ ફેબ્રિક હોય છે. કોઈને કોટન ગમે, કોઈને સિલ્ક ગમે, કોઈને સેટિન ગમે, કોઈને પ્યોર સિલ્ક ગમે, કોઈને ક્રેપ સિલ્ક ગમે, કોઈને કોટન એટલે પ્યોર કોટન ગમે, કોઈને પોલી વસ્ત્ર ગમે, કોઈને ખાદી ગમે. તમે વિચાર કરો કે કેટલી બધી વ્યવસ્થા. પછી કલર, કોઈને ડાર્ક કલર ગમે, કોઈને સોફ્ટ કલર્સ ગમે, કયા કયા કલરો, કોઈને શેડ્સ ગમે, અને કોઈકને ડિઝાઇનમાં જાઓ તો ઝીણી ડિઝાઇન, ફૂલની ડિઝાઇન, પ્રાણીઓની ડિઝાઇન, માણસની ડિઝાઇન, કમ્પ્યુટર ડિઝાઇન. તમે સાડીના દુકાનમાં એક દિવસ જઈને બેસો, એક જ સમાજમાં આપણે રહીએ છીએ, એક સરખું ખાઈએ છીએ, છતાં ડિગ્રી એક સરખી લઈએ છીએ, કામ પણ એક સરખા કરે છે, અને છતાં સાડીની દુકાનમાં જુઓ જે માણસ એક સાડી ફેંકી દે એ બીજો ઉપાડી લે. સાડીની દુકાનવાળો એવી જ સાડીઓ લાવે છે કે જે બધી વેચાઈ જાય. કોઈ દિવસ એવું નથી લાવતો કે એવી સાડીઓ લઈ આવો કે વેચાય જ નહીં. એક જ દુકાનમાં એક માણસ જ્યારે સાડી જોતો હોય કે જોતી હોય, ત્યારે બીજી દૂર બેઠેલી માણસ પોતાની પાસેની સાડીઓ જોવાને બદલે એ સાડીઓ જુએ છે અને એમાંથી ખરીદી લાવે છે. ત્યાંની એક પણ વસ્તુ રાખી મૂકવા માટે હોતી નથી, બધી વેચાઈ જાય છે. એટલે કે એ વિવિધતાઓ માણસમાં છે, અને માણસ એની સાથે અનુકૂલન કરે છે, સંતુલન કરે છે, અને સંતુલન અને અનુકૂલન વચ્ચે પરસ્પરાવલંબન હોય છે. જેવી રીતે આપણે કોઈ વસ્તુ પકડવી છે તો 5 આંગળાઓ વચ્ચે પરસ્પરાવલંબન છે, એવી રીતે સમાજમાં પણ પરસ્પરાવલંબન છે. કોઈ ચા બનાવે છે, કોઈ સ્ટીલની તપેલી બનાવે છે, કોઈ વેચે છે, કોઈ ટ્રક ડ્રાઈવ કરે છે અને આપણા સુધી પહોંચે છે.
એટલે આ પરસ્પરાવલંબનને સમજવાની જરૂર છે. પરસ્પરાવલંબન વચ્ચેની જ્યારે કડી તૂટે છે ત્યારે સ્વાભાવિક રીતે ત્યાં અસમતુલન પેદા થાય છે, અને અસમતુલન પેદા થાય ત્યારથી એ સમતુલન બનાવવાનો પ્રયાસ કરે છે, વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરે છે. કાર્યાત્મકવાદમાં આ ચોક્કસ કોટિક્રમ છે. આંતરિક વ્યવસ્થામાં યાદ રાખજો, આંતરિક વ્યવસ્થામાં ખ્યાલો છે, માન્યતાઓ છે, વલણો છે, પરંપરાઓ છે, જોવા મળતી નથી. તમારો ખ્યાલ, મને એમ લાગતું હોય કે મારો ખ્યાલ છે કે માણસ સારો જ હોય છે, તો એ ખ્યાલ મારા મનમાં છે, દેખાતો નથી. વલણ એ પણ દેખાતું નથી. એટલે સ્વાભાવિક રીતે જ વલણ, ખ્યાલ, માન્યતાઓ એ બધી આંતરિક વ્યવસ્થા હોય છે, અને એ આંતરિક વ્યવસ્થા પ્રમાણે માણસ કામ કરતું હોય છે. એટલે બહુ જ સ્વાભાવિક રીતે આ જે ખ્યાલ છે, માન્યતાઓ છે, એ આંતરિક રીતે એકબીજા સાથે સંકળાયેલી છે. કોઈકનો ફેક્સ આવેલો જણાય છે, એ આપણે જરા જોઈએ, અને જો સોશિયોલોજીમાં હોય તો એની ચર્ચા કરી લઈએ. કોઈકે આ તો અમે એક અંગ્રેજીનો કોર્સ ચલાવીએ છીએ, પટેલ જગદીશકુમાર પ્રભુદાસ અમદાવાદ મધ્યસ્થ જેલમાં છે. દોસ્તો, મને એવું લાગે છે કે તમે અમારા વિદ્યાર્થીઓ કરતાં વધારે જાગૃત છો. આઈ કોંગ્રેચ્યુલેટ યુ. પટેલ જગદીશકુમાર પ્રભુદાસ અભ્યાસ કેન્દ્ર જેલ એમાં છે, એમણે પીટી ઉષા, કોંગ્રેચ્યુલેશન્સ, તમારું નામ બરોબર સાચું છે, અને અમે તરત જ વેબસાઇટ પર મૂકીશું. આપ અંગ્રેજી શીખો છો એ જાણીને આનંદ થયો, અને જલ્દી જલ્દી બહાર આવો, વ્યવસ્થિત રીતે તૈયાર થાઓ, આંબેડકર યુનિવર્સિટીના વિદ્યાર્થી બનો. આંબેડકર યુનિવર્સિટી એવી યુનિવર્સિટી છે કે જેમાં આપ કશું જ ભણેલા ના હોય તો પણ 6 મહિનાનો BPPનો અભ્યાસક્રમ કરો અને FYમાં દાખલ થઈ શકો. કોમર્સ અને આર્ટ્સ બંને વિષયો લઈ શકો. જાત જાતના અભ્યાસક્રમો અમારી પાસે છે. કમ્પ્યુટરનો અભ્યાસક્રમ છે, તમે કમ્પ્યુટર પણ શીખી શકો અને તમે તૈયાર થઈ શકો. દોસ્તો, સોશિયોલોજીમાં ઇંગ્લિશ આવ્યું કારણ કે સવારે અમે જે અંગ્રેજી અભ્યાસક્રમ ચલાવીએ છીએ તેમાંથી આ કોઈકે તરત જ એને પીટી ઉષા ખ્યાલ આવ્યો એટલે તરત લખી કાઢ્યું. અને જગદીશભાઈ, આપને અમદાવાદના વિદ્યાર્થી છો, આપને અમે કોંગ્રેચ્યુલેશન્સ કહીએ છીએ. આપનું આ વેબસાઇટ પર કાલે નામ આવશે અને આપણે ત્યાં જણાવવામાં પણ આવશે. એટલે અંગ્રેજી અભ્યાસક્રમમાં તો કાલે બતાવીશું જ, પણ અત્યારે ફેક્સ આવ્યો એટલે આપણે એ જોઈ લીધો. પાછા સોશિયોલોજીમાં જતા રહીએ. હવે આપણે જોઈએ કે મેલિનોવસ્કી એ નૃવંશશાસ્ત્રી છે, અને એનો પણ કાર્યાત્મકવાદમાં ચોક્કસ પ્રકારનું પ્રદાન છે. મેલિનોવસ્કી જે કહે છે એ એવું કહે છે કે સમાજમાં અનેકવિધ સંસ્થાઓ છે, અને એમાં કયા પ્રકારનું છે તો જુઓ, સમાજ પોતાની જરૂરિયાત સંતોષવા માટે સંચાર સાધનો, સહકાર અને સંઘર્ષ કરે છે. સાથે સાથે મેલિનોવસ્કીએ કદાચ આની એક રહી ગઈ છે જોઈ લઈએ. નહીં, બરોબર છે. એટલે ધર્મ, જાદુ, રાજકીય સંસ્થા, અર્થવ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા, કુટુંબ, સગાઈ સંબંધો, આ બધા વચ્ચે આંતર સંબંધોનું વિશ્લેષણ કરી કાર્યાત્મકવાદ વિકસાવ્યો છે. એટલે મેલિનોવસ્કી જે છે એ નૃવંશશાસ્ત્રી છે. એણે જોયું છે, જુઓ, પહેલાં એ કહ્યું હતું ભૌતિક વ્યવસ્થા, આંતર વ્યવસ્થા અને બાહ્ય વ્યવસ્થા. મેલિનોવસ્કી વાત કરે છે ધર્મ, જાદુ, રાજકીય સંસ્થા, અર્થવ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા, કુટુંબ વગેરે. કુટુંબ અને સગાઈ વ્યવસ્થા એ બંને એકબીજાના ભાગ છે. કુટુંબ છે માટે સગાઈ વ્યવસ્થા છે, શિક્ષણ વ્યવસ્થા છે, આખી નક્કી વ્યવસ્થા છે. રાજકીય સંસ્થા, શિક્ષણમાં બાલ મંદિરથી માંડી અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી આખી એક વ્યવસ્થા છે. શિક્ષણમાં શિક્ષક છે અને વ્યવસ્થા છે. તમે કોઈ પણ રૂમ ખોલો અને બેન્ચ પડી હોય તો તમે સ્વાભાવિક રીતે એમ કહો છો કે આ શાળા છે, આ કોલેજ છે. એક જ વ્યવસ્થા હોય, તમે બોર્ડ જુઓ તો તમને તરત થાય કે અહીંયા શિક્ષણનું કાર્ય થાય છે. આપણે સતત કામ કરતા રહીએ છીએ. એવી એક કહેવત છે કે વી લર્ન ફ્રોમ વોર્મ ટુ ટોમ. વોર્મ ટુ ટોમ એટલે ગર્ભમાં બાળક જાય છે ત્યારે સ્વાભાવિક રીતે ત્યારથી જ ભણવાનું શરૂઆત કરે છે, અને એ કબરમાં જાય છે ત્યાં સુધી એ શીખે છે. એટલે મેલિનોવસ્કી એવું કહે છે કે ધર્મ એ પણ એક વ્યવસ્થા છે, અને ધર્મ એ વ્યવસ્થા છે એવું આપણે પહેલાં પણ જોયું છે. અને ધર્મ
એની સાથે જાદુ સંકળાયેલો છે, કારણ કે ચમત્કાર કોઈ કરી શકે તો પ્રભુ કરી શકે છે, અને એટલે જાદુગરો હોય છે એ લોકો, હાથ ચાલાકી કરે છે, પણ સૌથી વધારે જાદુગર હોય તો એ ઉપરવાળો છે. એટલે એણે પણ, મેલિનોવસ્કીએ પણ આ સંસ્થાઓ વચ્ચેના આંતરસંબંધોનું વિશ્લેષણ કર્યું છે, અને મેલિનોવસ્કીના મતે એક વ્યવસ્થા એ બીજી વ્યવસ્થા પર અસર કરે છે. સંબંધોની જાળવણી એ પણ મહત્વની છે. તમે વિચાર કરો કે કુટુંબ એવું વ્યક્તિ જે વિચાર કરે કે મારો છોકરો કે મારી છોકરી મજબૂત હોવી જોઈએ, એટલે એ શિક્ષણ વ્યવસ્થામાં જાય છે, ત્યાં એને જુડો અને કરાટે શીખવાડે છે, અને જુડો કરાટે શીખવાડે છે એટલે સ્વાભાવિક રીતે જુડો કરાટે એની સાથે જોડાય છે, એટલે કે શિક્ષણ વ્યવસ્થા એની સાથે જોડાય છે. હવે જુઓ, તમે અત્યારે ટીવી થ્રુ શિક્ષણ લઈ રહ્યા છો. તમે વિચાર કરો કે પહેલાનો માણસ કે ઋષિ મુનિઓ સાથે માણસ જતો હતો અને ત્યાં જ રહેતો હતો અને શીખતો હતો. આજે માણસ કામ કરે છે અને એની સાથે સાથે શિક્ષણ પ્રાપ્ત કરે છે. શિક્ષણ પ્રાપ્ત કરવા માટે શિક્ષક અને માણસ સામસામે હોવો જરૂરી નથી. હવે અત્યારે આપણે બંને જણ જેવી રીતે બેઠા છીએ તેવી રીતે મારા સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ બેઠા છે અને આપણે જોઈ રહ્યા છીએ કે આપણે ભણી રહ્યા છીએ. તમે વિચાર કરો કે તમારા આંતર સંબંધો કયા કયા, માં અને બાપ, પતિ પત્ની, પતિ અને બાળક, માં અને બાળક, ભાઈ બહેનો વચ્ચે, પડોશીઓ વચ્ચે, તમે જ્યાં કામ કરો છો ત્યાં, તમે જ્યાં શીખવા જાઓ છો ત્યાં, તમામ વચ્ચે એક આંતરસંબંધો હોય છે. અને આ આંતરસંબંધોની જાળવણીમાં સમગ્રના અસ્તિત્વમાં કાર્યાત્મકવાદની બે વાત પાકી છે. કાર્યાત્મકવાદ એ કાર્ય જુએ છે અને રચનાતંત્ર જુએ છે. એની સાથે સાથે એક કાર્ય બીજા સાથે કઈ રીતે સંકળાયેલું છે તે જુએ છે, અને પરસ્પરાવલંબનની વાત કરે છે, સુગ્રથનની વાત કરે છે. સુગ્રથન એટલે એકબીજા સાથે સંકલિતતા. અને એ કયા પ્રકારની છે, જુઓ તમે અહીંયા બતાવે છે કે સહકાર અને સંઘર્ષ. અહીંયા સંઘર્ષ પહેલી વાર બોલ્યા. અત્યાર સુધી માત્ર સુગ્રથનની વાત છે, પરસ્પરાવલંબનની વાત છે, કાર્યાત્મકવાદીઓ અત્યાર સુધી સંઘર્ષની વાત કરતા નથી. સૌ પ્રથમ મેલિનોવસ્કી એવું કહે છે કે જરૂરિયાત સમાજમાં સમાજ સંચાર સાથેના સંચાર સાથેના સમાજ સાથેના સહકાર અને સંઘર્ષથી કાર્ય કરે છે. સામાજિક ભાષા ધોરણો નિયમો અને નિયંત્રણોનો વિકાસ કરે છે. છતાં એ છેલ્લું વાક્ય છે, સુગ્રથિત સંકલિત રચનાતંત્ર, આનો અર્થ શું થયો? સમાજ ભાષાને સ્વીકારે છે, સમાજશાસ્ત્રી ભાષા જુએ છે. મેં આપને સવારે કહ્યું, કોઈને આપણે આવો કહીએ, પધારો કહીએ, અને આ આવ્યા એમ કહીએ, એ ત્રણે ત્રણનો ફરક પડે છે. એ ભાષામાં પોતાનું વલણ દેખાય છે, પોતાનો ખ્યાલ દેખાય છે, પોતાનું વર્તન દેખાય છે, વર્તનની તરાહ દેખાય છે. જેમ જેમ રિફાઇનમેન્ટ આવતું જાય એમ એમ ભાષા સુધરતી જાય, અને જેમ જેમ ક્રૂડનેસ હોય એમને ભાષા સિમ્પલ હોય, સાદી હોય, ડેકોરેટિવ લેંગ્વેજ ન હોય. સાથે સાથે ધોરણો, ધોરણો એટલે નિયમો. તમારે ત્યાં કોઈ આવે એટલે સ્વાભાવિક રીતે 5 મિનિટ બેસે એટલે આપ ટ્રેમાં પાણી લઈ જાઓ, એને પાણી આપો છો, પણ કોઈ દિવસ તમે માટલું અને ગ્લાસ સાથે લઈને જતા નથી, જેટલું પાણી પીવો એટલું પી જાઓ. જ્યારે આપણે ત્યાં કોઈ મજૂર કામ કરતો હોય અને પાણી માગે ત્યારે આપણે લોટો ભરીને અને કાચરો ગ્લાસ લઈને જઈએ છીએ. કોને કેવી રીતે પાણી આપવું એનું પણ ધોરણ છે. કાચના ગ્લાસમાં પાણી આપવું કે સ્ટીલના ગ્લાસમાં પાણી આપવું, તમે વિચાર કરો. સ્વાભાવિક રીતે ઘરમાં કોઈ પાણી પીએ છે તો સ્ટીલના ગ્લાસથી પીએ છે. આજકાલ બોટલથી પાણી પીવાનું બનતું જાય છે, પણ સ્ટીલનો ગ્લાસ એ પાણી પીવા માટે હોય છે. સ્વાભાવિક રીતે ઘરનો સભ્ય હોય તો સ્ટીલના ગ્લાસમાં પાણી પીએ. માત્ર એક માણસ ટેબલ પર બેસીને પાણી પીતો હોય કોઈ ઘરમાં, એમાંથી પણ એના આંતરસંબંધો કેવા છે, એ કોણ છે એ તમે જાણી શકો છો. જે સ્ટીલના ગ્લાસમાં પાણી પીતો બેઠો છે કે પાણી પીતી બેઠી છે તો એ ઘરની સભ્ય છે, અને કાચના ગ્લાસમાં પાણી પીએ છે તો એ બહારનો સભ્ય છે. દોસ્તો, સોસાયટી એટલી બધી કોમ્પ્લેક્સ છે, એટલી બધી જટિલ છે, સોસાયટીના નિયમો એટલા બધા જટિલ છે કે બહુ જ સ્વાભાવિક રીતે ધોરણો દ્વારા જ માત્ર એકાદા વર્તન, તમે વિચાર કરો, જરા મનમાં નોંધ કરો કે પ્રેમીને પ્રેમિકા વાતો કરતા હોય તો તમને ખબર પડે કે ના પડે. રસ્તા ઉપર ભાઈબંધ જતા હોય, મિત્ર જતા હોય,
અને પ્રેમીને પ્રેમિકા જતા હોય, ખબર પડી જાય ને. મને એવું ખબર છે કે ચોકલેટ ડે ઉજવો છો, મિલ્ક ચોકલેટ એટલે જુદી વાત, અમૂલની ચોકલેટ એટલે જુદી વાત. લોકો પ્રતીકો દ્વારા એકબીજા સાથે વ્યવહાર કરે છે, સિમ્બોલિક ઇન્ટરેક્શન, પ્રતીકાત્મક અંતરક્રિયાવાદ. કાર્યાત્મકવાદમાં મેલિનોવસ્કી કહે છે કે એક સંસ્થા બીજી સંસ્થાને અસર કરે છે, ક્યારેક જાળવણીમાં મદદ કરે છે, ક્યારેક એમાં પરિવર્તન લાવે છે. કુટુંબ એવું નક્કી કરે કે મારે બાળકને મજબૂત બનાવવું છે, તો જુડો અને કરાટે એક નવી વ્યવસ્થા ઊભી થઈ. કોઈ દિવસે ઋષિમુનિઓ લાકડી ચલાવતા શીખવતા હતા, શસ્ત્ર ચલાવતા શીખવતા હતા, પણ જુડો અને કરાટે નહોતું. હવે આજે આવ્યું. એવું કહેવામાં આવે છે કે જુડો અને કરાટે પ્રાચીન કળા છે, ચોક્કસ પ્રાચીન કળા હશે, કારણ કે પ્રાચીન જમાનામાં આજે જે બંદૂક છે, આજે જે બોમ્બ છે એ નહોતા. ત્યાં કયા પ્રકાર હતો? હાથ પગને મજબૂત બનાવીને એનાથી જ કામ કરતું હતું. બહુ બહુ તો કુદરતની નજીક હોય એટલે લાકડી લઈને કામ કરતા હતા. આ એવું કહે છે કે સંબંધોની જાળવણી એ પારસ્પરિક સંસ્થાઓ પણ કરે છે, અને સંસ્થાઓ એકબીજાને અસર કરે છે. બહુ જ સુંદર મેલિનોવસ્કી સમાજને અંતઃગ્રતિક અને પારસ્પરિક અનુકૂલિત ભાગોના બનેલા માળખા તરીકે તમે જુઓ. અંતઃગ્રથિક એટલે કે સમાજની આંતરિક વ્યવસ્થા. આંતરિક વ્યવસ્થા એટલે શું? કુટુંબ, શિક્ષણ, ધર્મ, અર્થવ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા. આ પાંચે પાંચ સુગ્રથિત રીતે, આંતરિક રીતે સંકળાયેલા છે. અને સુગ્રથનનો, સાંસ્કૃતિક સુગ્રથનનો સિદ્ધાંત નૃવંશ શાસ્ત્રી એટલા માટે જ ગણાય છે કે મેલિનોવસ્કી એ સાંસ્કૃતિક સુગ્રથનનો સિદ્ધાંત આપે છે, જે માનવીની સાંસ્કૃતિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે વપરાય છે. સાથે સાથે માનવીની પ્રાથમિક જરૂરિયાતો છે અને ગૌણ જરૂરિયાતો છે. પ્રાથમિક જરૂરિયાતો એટલે અન્ન, પાણી, હવા, એના વગર જીવી શકે નહીં. અમે કાયમ એવું કહીએ છીએ કે વ્યક્તિ જ્યારે કદાચ આગ લાગે તો વ્યક્તિ ઘર છોડી દે, કપડાંય છોડી દે, પણ કેદી વ્યક્તિ પેટ છોડી શકતું નથી. એટલે ભારતમાં જ્યાં સુધી ઉપવાસ છે ત્યાં સુધી માણસ જંગ જીતી શકે છે, કારણ કે એક જ બાબત એવી છે કે જેના વગર માણસ રહી શકે નહીં, ભૂખ. અને ભૂખ ઉપર વિજય મેળવે એ માણસ ગમે તે કરી શકે. મેલિનોવસ્કીના મતે સાંસ્કૃતિકતા એ વધારે મહત્વની છે, માનસિક જરૂરિયાત એ ગૌણ જરૂરિયાત છે. મેલિનોવસ્કીના મતે સમાજ એ સુગ્રથિત તંત્ર છે. યાદ રાખો, માણસની જરૂરિયાતો મુજબ સંસ્થા કાર્ય કરે છે. સંસ્થાઓમાં થતા કાર્ય માનવની જરૂરિયાતો પર આધારિત છે. તમે વિચાર કરો કે પહેલાં પાપડ બનાવતા હતા, આજે બી પાપડ બનાવે છે, પણ આજે સાથે અપ્પુ મમરા નીકળ્યા છે ને તમે બધા ખાઓ છો. જંક ફૂડ એટલે કે તૈયાર, તમે જુઓ આના પહેલાં કદી આટલી હોટેલો નહોતી. લોકો એટલે હદ સુધી હતા કે પોતાના કૂવાનું જ પાણી પીએ, કેમ? પોલ્યુશનનો ખ્યાલ હતો. એવું યાદ રાખજો, આપણે ત્યાં કદી પણ કોઈ સામાજિક વ્યવસ્થા જે ભારતમાં ઉદ્ભવી છે એની પર કદી પણ ચતુર વર્ણ હતા, પણ જન્મથી વર્ણ નહોતા. જન્મથી નેતા ઘડાય એ ખાલી લોકશાહીમાં જ થાય છે. કેટલા બધા કુટુંબો આપણે જઈએ છીએ કે ફલાણાનો દીકરો, ઢીકણાનો દીકરી, ઢીકણાના, આ એ જન્મની વાત છે. ભારત વ્યાવસાયિક રીતે વર્ણ વ્યવસ્થા સાથે જોડાયેલો હતો. જે સેવા કરે તે શુદ્ર એટલે સૌથી નીચે ગણાતા હતા. બ્રાહ્મણ બ્રહ્મ વિદ્યાનો જે જાણકાર અને બ્રહ્મ વિદ્યા શીખવતો અને શીખવનાર, આજે આપણે સૌ બ્રાહ્મણ છીએ. કારણ કે બ્રહ્મ વિદ્યા એટલે સરસ્વતી, સરસ્વતીને પામવાનો પ્રયાસ કરનાર સૌ એ બ્રાહ્મણ. સમાજને સુરક્ષિત રાખનાર એ ક્ષત્રિય. આદાન પ્રદાન કરનાર એ વૈશ્ય, વ્યાપારી. અને આ ત્રણેય વર્ણોની સેવા કરનાર એટલે સેવક. સમાજ સુગ્રથિત છે. તમે જો વિચાર કરો, સોશિયોલોજીમાં તમે જજમાની પ્રથા શીખ્યા છો. લગ્ન હોય તો માળી તોરણ બાંધી જાય, કુંભાર કોડિયા આપી જાય,
તમે જુઓ કુંભારને ત્યાં જઈને અને માટી લેવાનો રિવાજ, જજમાની પ્રથામાં પરસ્પર સેવા આપવાની વાત હતી. ખેડૂત એને દાણા આપે, એની સામે હજામ હજામત કરી આપે, કુંભાર કોડિયા આપે, માટલા આપે, અને દાણા થાય ત્યારે એકબીજાનો હિસાબ થાય. ત્યારે વસ્તુ વિનિમય પ્રથા હતી. હવે તો આપણે કાકડ પેલા કાપ પેલા કાર્ડના પૈસા પ્લાસ્ટિક કાર્ડમાં જતા રહ્યા છીએ. નાણાંની હવે જરૂરિયાત નથી. તમારા ખિસ્સામાં કાર્ડ હોય આખી દુનિયામાં ગમે ત્યાં ફરી શકો છો. એટીએમ કાર્ડ હોય તો બેંકની ખુલ્લા રહેવાની કોઈ જરૂર નથી. જ્યારે પૈસા જોઈએ ત્યારે તમે પૈસા મેળવી શકો છો. પણ સુગ્રથિત વ્યવસ્થા છે. બેંકમાં પૈસા જ ના હોય તો એટીએમમાંથી મળી શકે ખરા? નહીં ને, સુગ્રથન. એટલે પહેલાં બેંકમાં પૈસા મૂકો, પછી એટીએમ કાર્ડ મેળવો, અને પછી એટીએમમાંથી મેળવો. સમગ્ર વ્યવસ્થા સુસંચાલિત છે અને પારસ્પરિક પરસ્પર અવલંબન ધરાવે છે. પરસ્પર અવલંબન એટલે સમાજમાં દરેક વ્યવસ્થા ચોક્કસ નિયમોથી જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટે કાર્યાન્વિત હોય છે. રેડ મેલિનોવસ્કી એમ કહે છે કે આમાં સાંસ્કૃતિક જરૂરિયાતો પણ છે. એણે અર્થવ્યવસ્થાની વાત કરી, એણે આંતરસંબંધોની વાત કરી, કાર્યાત્મકવાદના વિશ્લેષણની વાત કરી, સગાઈ સંબંધો આમાં ઉમેર્યા. કુટુંબ છે એટલે સગાઈ સંબંધો છે, સગાઈ સંબંધો છે એટલે એની પણ એણે ચર્ચા કરી. સુગ્રથિત સંકલિત રચનાતંત્ર. તમે વિચાર કરો કે સમાજશાસ્ત્રનું કાર્ય એના મતે સમાજના દરેકે દરેક અંગોને શોધી કાઢી એના કાર્યો અને જરૂરિયાતો શોધવાનું છે. એટલે સોશિયોલોજિસ્ટ મેલિનોવસ્કીના મતે એ કાર્ય જરૂરિયાત બંને શોધી કાઢે છે અને એની સાથે સાથે એ પરસ્પરાવલંબન શોધે છે. હવે આપણે રેડક્લિફ બ્રાઉન એનું જોઈએ. રેડક્લિફ બ્રાઉન એ સ્વાભાવિક રીતે જ એવું માને છે કે સમાજ એ સજીવ તંત્ર છે અને દરેક તંત્ર, જો યાદ રાખજો બરાબર, એ પોતે સમાજને સજીવ માને છે. એના મતે તંત્રનો દરેક ભાગ એ તંત્રની જાળવણી માટે ફરજ બજાવે છે. આ બધા તંત્રો ગોઠવાયેલા છે, વ્યવસ્થિત રીતે એકમો છે. તમે જુઓ આપણો હાથ, આપણી આંગળીઓ, આપણું પેટ, આપણું હૃદય, એ બધું વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે. એ રીતે રેડક્લિફ બ્રાઉન એવું માને છે કે એ એકમો ગોઠવાયેલા છે. એમાં ત્રણ વ્યવસ્થા બહુ જ મહત્વની છે, સુગ્રથન, સ્થિરતા અને જાળવણી. સુગ્રથન એટલે કે એકબીજા સાથે પરસ્પરાવલંબન, સ્થિરતા એટલે જે છે તે રીતે રહે છે, ત્રીજું છે જાળવણી. તમે વિચાર કરો કે સુગ્રથન, સ્થિરતા અને જાળવણી આ ત્રણ બાબત થઈ અને વિવિધ ભાગો એની પર સંકળાયેલા છે. એટલે તમામ જે વ્યવસ્થા છે એ સુગ્રથન સાથે છે, સાથે સાથે એને સ્થિર રાખવાનું કામ કરે છે, એની જાળવણી રાખવાનું કામ કરે છે અને વિવિધ ભાગો વચ્ચે એકબીજાનું પ્રદાન થાય છે. એટલે કે કુટુંબ કુટુંબનું કામ કરે, શિક્ષણ શિક્ષણનું કામ કરે, અર્થવ્યવસ્થા અર્થવ્યવસ્થાનું કામ કરે. તમે વિચાર કરો કે અર્થવ્યવસ્થા સૌ પ્રથમ કેવી હતી, કે મારા ઘઉં લે અને મને ચોખા આપ. આજે કેવું છે, ઘઉંમાંથી કેટલી 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 વસ્તુઓ બની અને બધી વસ્તુઓ પેકિંગમાં એક છેડેથી બીજે છેડે પહોંચી જાય એવી વ્યવસ્થા થઈ. એ વ્યવસ્થા વચ્ચે એક ચોક્કસ પ્રકારનું સંતુલન છે અને સાથે સાથે જુઓ પરિવર્તન, એ પરિવર્તનને સ્વીકારે છે. એ કહે છે કે સામાજિક પ્રણાલિકા ચાલુ રહે છે અને પરિવર્તનથી સાતત્ય ચાલુ રહે છે. પરંતુ બહુ જ મહત્વની વાત આણે કરી છે રેડક્લિફ બ્રાઉને. બ્રાઉનની વાત છે સુગ્રથન, સ્થિરતા, જાળવણી. એણે પણ સમાજમાં વિવિધ ભાગો છે એવું સ્વીકાર્યું છે, સજીવ તંત્ર છે એવું પણ સ્વીકાર્યું છે. એનું વાત એવી છે કે સમાજની વ્યવસ્થા એ સામાજિક સ્વરૂપ એ સ્થિર છે. જુઓ કોમ્ટે કહ્યું સ્થિતિશાસ્ત્ર અને ગતિશાસ્ત્ર. દુર્ખ્યામે પણ પરિવર્તનને સ્વીકાર્યું, સ્પેન્સરે પણ પરિવર્તનને સ્વીકાર્યું. કારણ કે સ્પેન્સરે શું કહ્યું હતું કે બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, પુખ્તાવસ્થા અને વૃદ્ધત્વ. કારણ કે એને વૃદ્ધિને સ્વીકારી હતી. જે વૃદ્ધિને સ્વીકારે, જે વિકાસને સ્વીકારે, આ બધા પરિવર્તનને સ્વીકારે. તમે ગઈકાલે હતા એવા આજે હોઈ જ ના શકો અને આજે છો એવા કાલે ના હોઈ શકો.
અને કાલે ના હોઈ શકો એટલે પરિવર્તન ચોક્કસ, પરિવર્તન એટલે સાતત્ય હોય, સાતત્ય હોય તો જ તમે શીખી શકો, પરિવર્તન હોય અને સાતત્ય ન હોય તો તમારે તૂટી ફૂટીને સાફ થઈ જાય, કારણ કે સાતત્ય પરિવર્તનમાં ન હોય તો પ્રણાલી કે તમે જુઓ, તમે વિચાર કરો કે કપડા પહેરવા એક ધોરણ છે, કેવા કપડા પહેરવા એ પરિવર્તન છે. પહેલાના જમાનામાં લોકો જાડું કાપડ પહેરતા હતા, આજે પાતળું કાપડ પહેરે છે. પહેલાના જમાનામાં લોકો સાદા કપડા પહેરતા હતા, આજે જબરજસ્ત ફેશન છે. એ ફેશન છે એ પરિવર્તન છે, પણ કપડા ન પહેરવા એવું આવતું નથી. કપડા ઓછા પહેરવા, કપડા વધારે પહેરવા, કપડા ટૂંકા પહેરવા, કપડા જાડા પહેરવા, કપડા ભરેલા પહેરવા, કપડા પ્રિન્ટેડ પહેરવા, કપડા પોલિસ્ટર પહેરવા, કપડા કોટન પહેરવા, કપડા ખાદી પહેરવા, ખિસ્સાવાળા પહેરવા, ખિસ્સા વગરના પહેરવા, સાડી પહેરવી, ડ્રેસ પહેરવો, શર્ટ પેન્ટ પહેરવું, જબ્બો પહેરવો, આ બધી પરિવર્તનની વાત છે. પણ સાતત્ય છે કપડા પહેરવા. પડી સમજ્યા? સાતત્ય વગર, સુગ્રથન વગર પરિવર્તન શક્ય નથી. કોઈ પણ દિવસ એવું નથી થતું કે લોકો કપડા વગર રસ્તા પર સુલુસ કાઢે છે. અકબર અને બિરબલની વાત ખબર છે ને? બિરબલે એવું કહ્યું હતું કે સ્વર્ગમાંથી એના મિત્રને એક ડ્રેસ આવ્યો છે અને બધાનું એવું સરઘસ કાઢવાનું છે. એણે કહ્યું કે જેના જેના લોકો કોઈ કોઈક સ્વર્ગમાં હોય દરેકને કપડાં છે ને બધાનું એવું જુલુસ નીકળ્યું હતું, પણ આ તો માત્ર વાર્તા જ હોઈ શકે, સાચું નહીં. કારણ કે દરેક માણસ કપડાં પહેરે છે. કપડા પહેરવા એ સાતત્યની વાત છે, એ ધોરણની વાત છે. એ ધોરણમાં ફેરફાર થાય. કોઈ મારી જેમ જેકેટ પહેરે, કોઈ દુપટ્ટો ઓઢે, કોઈ પેન્ટ શર્ટ પહેરે, કોઈ સાડી પહેરે, કોઈ ડ્રેસમાં ઘરારા સરારા પહેરે. તમે જુઓ સમાજમાં ધોરણો છે. લગ્નમાં પહેરવાના કપડા જુદા, મૃત્યુમાં પહેરવાના કપડા જુદા. કોઈ મૃત્યુમાં ફેશનેબલ ડ્રેસ પહેરીને જાય છે, ઐશ્વર્યા રોજ જોયો નહીં, પણ લગ્નમાં જોવા મળે. ચાંદનીના ડ્રેસીસ હોય છે, ઐશ્વર્યના ડ્રેસીસ હોય છે, ઉર્મિલા માનતોડકરના ડ્રેસીસ હોય છે, હોય છે ને? એ ફેશન એ પરિવર્તન છે. કપડાં પહેરવા એ સાતત્ય છે. એટલે ધોરણમાં સાતત્ય પણ જળવાય છે અને પરિવર્તન છે. દોસ્તો, તમામ સોશિયોલોજિસ્ટ કાલે આપણે પાર્સન્સ કરીશું, ટાલકોટ પાર્સન્સ આપણે આવતીકાલે શીખીશું. આજે આપણે આ બધાનું રિવિઝન કરી જઈએ. કાર્યાત્મકવાદ એટલે બે વસ્તુ કાયમ સ્વીકારે, એક રચનાતંત્ર અને એક એની સાથે સાથે એ સ્વીકારે છે કાર્યાત્મકવાદના મહત્વના મુદ્દાઓ. એટલે ખૂબ સ્વાભાવિક રીતે બે વસ્તુ સ્વીકારે છે કે સમાજમાં વ્યવસ્થાતંત્રો છે અને વ્યવસ્થાતંત્રોના વિશ્લેષણનો પ્રયાસ કરવામાં આવે છે. વ્યવસ્થાતંત્રોમાં સામાજિક અને સાંસ્કૃતિક ઘટનાઓનું કાર્યના અર્થમાં વિશ્લેષણ કરવામાં આવે. ત્રણ જ વસ્તુ બહુ મહત્વની છે, વ્યવસ્થાતંત્ર અને કાર્ય. વ્યવસ્થાતંત્ર હોય એટલે અનેકવિધ અંગો હોય. જો આપણે આ સ્ટુડિયોનું વિશ્લેષણ કરીએ, હું મારી સામે જોઉં છું સ્ટુડિયોમાં, મારી સામે માઇક પડ્યું છે, ટેબલ છે, એસી ચાલુ છે, લાઇટ છે, કેમેરા છે, કેમેરામેન છે, એની પાછળ આખી એક વિંગ છે, એ જુએ છે કે બરોબર તપાસ થાય છે કે નહીં, કલર મિક્સિંગ બરોબર થાય છે કે નહીં, બરાબર રિલે થાય છે કે નહીં, અવાજ બરાબર સંભળાય છે કે નહીં, આખું વ્યવસ્થાતંત્ર છે. એક જ મિનિટ વિચાર કરો કે લાઇટ જતી રહે, આખું વ્યવસ્થાતંત્ર પડી ભાંગે. તમે આંબેડકર યુનિવર્સિટીની વ્યવસ્થા જુઓ. આંબેડકર યુનિવર્સિટી શાહીબાગમાં છે, ત્યાંથી આ બાયસેકમાં આવે છે, બિસાગ ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટમાં આવે છે, અહીંથી લેસન આપવાની શરૂઆત કરે છે. તમે તમારા સેન્ટર પર આવો છો, તમે બહાર જુઓ, નાનકડી ડીશ એન્ટેના છે, એ ડીશ એન્ટેના પરથી આ જ ટીવી પર દેખાય છે, એ ટીવી પર દેખાય છે, ત્યાં લાઇટ ચાલુ છે, તમે જોઈ રહ્યા છો, તમે એનો વિચાર કરી રહ્યા છો. આ વ્યવસ્થાતંત્ર છે. એમાં પરિવર્તન કેવું છે? 10-11 અંગ્રેજી ભણાવે છે અને 11-1 સોશિયોલોજી છે. આ પરિવર્તન આવ્યું, પણ સાતત્ય છે. કોઈ બી દિવસ એવું નથી થતું કે બિલકુલ અંધકાર, ટીવી ચાલુ ખરું પણ એમાં કશું આવે નહીં, એવું બનતું નથી. રિલેની ખામી હોઈ શકે, પરંતુ આખું જે તંત્ર છે, તમે જુઓ તંત્રમાં નાના 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 તમામ પાર્ટ્સ બહુ જ મહત્વના છે. એ તમામ પાર્ટ્સ એટલે શું? એના અંગો અને એ અંગોનું કાર્ય. કેમેરા એમ કે મારે ફોટો નથી પાડવો તો તમારા સુધી પહોંચાય ખરું, માઇક એમ કે હું અવાજ પાસ નહીં કરું
તો તમારા સુધી અવાજ પહોંચે ખરો? લાઈટ એમ કે હું પ્રકાશ નહીં કરું તો ચાલે ખરું? એ રીતે સમાજમાં દરેકની ભૂમિકાઓ છે, દરેકના દરજ્જા છે. ભૂમિકા એટલે હક્કો અને ફરજોની હારમાળા. મારી ભૂમિકા છે વાઇસ ચાન્સલરની, તો મારી પાસે કેટલાક હક્કો છે, કેટલીક ફરજો છે. વ્યવસ્થાતંત્ર બરાબર ચાલે, વ્યવસ્થાતંત્ર બરાબર ચાલ્યા પછી વિદ્યાર્થીઓને બરાબર શીખવાય, વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચે, જે તમારી સાથે પહોંચ્યા નથી મને ખ્યાલ છે, દસેક દિવસમાં બધા પુસ્તકો તમને મળી જશે. એની સાથે સાથે અમે ભણાવી રહ્યા છીએ, તમે જોઈ રહ્યા છો, તમે ચર્ચા જોઈ રહ્યા છો. કાર્યાત્મકવાદ વાય એ પરમાર એનું પુસ્તક વાંચશો તો પણ તમને સામાજિક સિદ્ધાંતો આવડશે. સામાજિક સિદ્ધાંતમાં કાર્યાત્મકવાદમાં કાર્ય અને રચનાતંત્ર બહુ જ મહત્વના. પરિવર્તન સ્વીકાર્યું છે, પરિવર્તનની સાથે સાથે છે અનુકૂલન, સહકાર, સંઘર્ષ અને સાનુકૂલન અને પરસ્પરાવલંબન. યાદ રાખો આ બધા શબ્દો જુદા છે. અનુકૂલન એટલે એડજસ્ટમેન્ટ, બસ ના મળે એટલે તમે ચાલતા જતા રહો, એ અનુકૂલન થયું. સહકાર એટલે એક જણ પડી જતો હોય અને તમે એને હાથ આપીને ઉભો કરો છો, એ સહકાર થયો. સંઘર્ષ એટલે એક જણ તમારી જોડે ગડબડ કરે છે, તમે ફેટ પકડીને બરાબર કાં તો શબ્દોથી કાં તો હાથથી હાથાપાઈ કરો છો, દેટ ઇઝ સંઘર્ષ. સંઘર્ષ એટલે એક પ્રાપ્ત કરવા માટે બે થી વધારે લોકો પ્રયત્ન કરે અને એ પ્રયત્નમાં તમામ તાકાત લગાડે, એટલે સંઘર્ષ. પરસ્પરાવલંબન એટલે હું બોલું, કેમેરામેન એને ઝીલે, બીજા લોકો એને રિલે કરે, દેટ ઇઝ પરસ્પરાવલંબન. તમામ દુર્ખેમથી માંડીને દરેક જણે કહ્યું કે પરસ્પરાવલંબન એ મિકેનિકલ છે. મિકેનિકલ એટલે સ્વાભાવિક રીતે થાય. તમે જુઓ ઘંટ વાગે અને વિદ્યાર્થીઓ ક્લાસની બહાર દોડી જાય, દેટ ઇઝ મિકેનિકલ, બરાબર? તો એમાંથી સાવયવી એકતા થાય. એટલે સાવયવી એકતાનો એક સુંદર દાખલો આપું કે અત્યારે હું સોશિયોલોજી ભણાવી રહી છું તો હું સમાજશાસ્ત્રની જ વાત કરીશ. સવારે અંગ્રેજીની વાત કરતી હોઉં ત્યારે સોશિયોલોજીની વાત નહીં કરું. એટલે કે મારા મગજ અને મારું મોઢું એ બેનું સંકલન થાય ત્યારે હું બોલી શકું. સાવયવી એકતા, સમાજમાં પણ આજ શરીર જેવી એકતા જોવાનો પ્રયાસ દુર્ખેમે કર્યો, સ્પેન્સરે કર્યો, રેડક્લિફ બ્રાઉને કર્યો અને મેલિનોવસ્કીએ કર્યો. આ તમામ લોકો પરસ્પરાવલંબનની વાત કરે છે. દોસ્તો, બાળક જન્મે અને મા બાપ એને સ્કૂલમાં ના મૂકે તો શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ જાય. પણ બહુ જ સ્વાભાવિક હોય, હવે તો ઘણા બધા શહેરોમાં એવું થયું છે કે બાળક જન્મે ત્યારે જ એને સ્કૂલમાં એડમિશન લઈ લેવું પડે છે, મા બાપનો ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, એટલે ત્યાં સામાજિક અને સાંસ્કૃતિક વારસાને મહત્વનું ગણવામાં આવે છે. એટલે મા બાપનો ઇન્ટરવ્યૂ લે અને પછી એને દાખલ કરે, દાખલ કરે એટલે શું થાય, દફતર લાવવાનું, વોટરબેગ લાવવાની, પુસ્તકો લાવવાના, શિક્ષક કેવી રીતે ભણાવે છે જોવાનું, ઘેર લેસન કરાવડાવવાનું, એને પહોંચાડવા માટે રિક્ષાની કે બસની કે સાયકલની વ્યવસ્થા કરવાની. એક શાળા બોલો એની સાથે કેટલી બધી વસ્તુઓ આવે. શાળા બોલો એટલે ઘંટ આવે, એની સાથે બ્લેકબોર્ડ આવે, એની સાથે ચોક આવે, એની સાથે ટીચર આવે, એની સાથે લૂછવાનું કપડું આવે, એની સાથે સ્લેટ આવે, એની સાથે પુસ્તક આવે, શું ભણાવવાનું એ કાર્યક્રમ આવે, પરીક્ષા ક્યારે લેવાની આવે એ આવે, એનું ટાઈમ ટેબલ આવે. વિચાર કરો, આ એક વ્યવસ્થા છે ને? એટલે વ્યવસ્થાના વિવિધ અંગો હોય છે, દરેક વ્યવસ્થાને અંગો હોય. એ અંગોની જાળવણી માટે જે કાર્ય કરવામાં આવે ત્યાં ભૂમિકા ભજવનાર હોય. એ ભૂમિકા ભજવનાર કેવી રીતે કરે છે? મૂલ્ય આધારિત ભૂમિકા ભજવે છે. દાખલા તરીકે હું તમને અહીંયા કહી દઉં કે કઈ કરવાની જરૂર નહીં, ચોરી કરી લેવાની, ચાલે નહીં, રાઈટ? ઓકે, મૂલ્ય આધારિત ભૂમિકા. દરેક ભૂમિકાને ફરજ હોય અને એ ફરજ ભજવવી પડે. જે ફરજ ના ભજવે એ ધીમે ધીમે નકામું બની જાય, એની પછી દરજ્જા મળે. એટલે દરેક વ્યવસ્થાને સાચવવા માટે એના તમામ અંગો, તમે વિચાર કરો, આસામમાં ચા બની, પછી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ, હડતાલ, તો તમારે લીલી ચા પીવી પડે, ચા મળે નહીં, કાં તો કોફી પીવી પડે, ઓલ્ટરનેટિવ ઓપ્શન છોડવા પડે, રાઈટ? ઓકે, કાર્યાત્મકવાદ કાર્યનો વિશ્લેષણ કરે છે. સમાજના તમામ તંત્રો
કાર્ય કરે છે. કુટુંબ બાળ જન્મ આપે છે, બાળકને ઉછેરે છે. એ 5 બાળકો હોઈ શકે, 7 બાળકો હોઈ શકે, 1 બાળક હોઈ શકે, પરંતુ બાળકને ઉછેરવાનું કામ કુટુંબ કરે છે. એ બાળકને ગઈકાલ સુધી ઓછા ઓછી વસ્તુઓ મળે એવું શીખવતું હતું. આજે દરેક મા બાપ એવું વિચારે છે કે મારું બાળક એડવાન્સ કેવી રીતે બને, અને એનાથી તણાવ પેદા થાય છે, અને એમાંથી 10મા 12મા રિઝલ્ટ પછી આત્મહત્યાઓ થાય છે. કારણ કે બાળક એવું જાણે છે કે મા બાપની અપેક્ષાઓ પરિપૂર્ણ કરતી નથી કે કરતો નથી, અને એને કારણે એ આત્મહત્યા કરે છે. એ વ્યવસ્થા છે આખી ધોરણની, કુટુંબની. કુટુંબ 12મા ધોરણમાં કોઈ આપણે ઘેર આવે એટલે હું કાયમ એવું કહું છું કે 12મા ધોરણમાં કોઈ આવે એટલે કુટુંબનું 12મું થઈ જાય. કેવી રીતે? એ વાંચે છે, એને ટ્યુશનમાં જવાનું છે, એને સ્કૂટી આપો, એને ખાવાનું આપો, એને પાણી આપો, એને સતત પૂછો વાંચ્યું, જોજો હા 90% લાવવા જ, જોજો હું મેડિકલમાં જવું છે. આખી એક વ્યવસ્થા છે, અને એ વ્યવસ્થાના ભાગરૂપે બાળક જ્યારે 12મામાં આવે છે ત્યારે શા માટે આવું બને છે? 12મા સાયન્સમાં આવે એટલે ત્યાંથી એની પ્રોફેશનલ લાઇન્સ નક્કી થાય. પ્રોફેશનલ લાઇન્સ નક્કી થાય એટલે શું થાય? કે એને સારો દરજ્જો મળે. સારો દરજ્જો મળે એટલે શું થાય? એને પૈસા વધારે મળે. પૈસા વધારે મળે એટલે શું થાય? એ જીવન સારું જીવી શકે. જીવન સારું જીવી શકે એટલે શું થાય? એને મોભો સારો મળે. એને મોભો સારો મળે એટલે જીવનમાં મોટું નામ થાય. અને આ પ્રક્રિયા કરવા માટે સમગ્ર વ્યવસ્થા ગોઠવાય. તમે જુઓ શિક્ષણનો પાયો ક્યાં પડ્યો છે? સામાજિક મોભામાં, સામાજિક દરજ્જામાં અને મળતરમાં. મને કેટલા પૈસા મળે અને એ પૈસાથી મારો મોભો કેટલો મોટો ગણાય, અને એ મોભો પાડવા માટે હું શું કરી શકું. અને એટલે જ લોકો વ્યવસ્થિત રીતે પ્રયત્ન કરે છે કે પોતાનું બાળક બરાબર ભણે. તમે વિચાર કરો કે આ કુટુંબનું જે પરસ્પરાવલંબન જુઓ છેક સુધી, તમારું ધ્યેય નક્કી થાય છે. કોઈ પણ કુટુંબ એમ કહે છે કે કંઈ બી થઈ જાય મારા બાળકને તો ચંબલનો ડાકુ જ બનાવવો છે. કે છે ખરું? ના, ચંબલનો ડાકુ બી એવો વિચાર કરે છે કે સારું મારું છોકરું ડાકુ ના થાય તો સારું. એટલે કે કુટુંબ પોતે ધ્યેય નક્કી કરે છે, અને ધ્યેય નક્કી કર્યા પછી વ્યવસ્થા ગોઠવે છે. જે ગરીબ બાળક છે, મા બાપ જાણે છે કે જ્યાં બળતણ લાવવાનું છે, ઘાસચારો લાવવાનો છે, પાણી લાવવાનું છે, ત્યાં બાળક ભણી શકતો નથી. કારણ કે ત્યાં જરૂરિયાતના સંદર્ભે કાર્ય થાય છે, અને એટલે ત્યાં બાળકને કાગળ વીણવા મોકલે છે, ત્યાં બાળકને કામ કરવા મોકલે છે. બાળકની જરૂરિયાતો કુટુંબ પરિપૂર્ણ કરી શકતું નથી, એટલે જરૂરિયાતને લક્ષ્યમાં લઈને કાર્ય ગોઠવવામાં આવે છે. અને આ કાર્ય ગોઠવાય ત્યારે સ્વાભાવિક રીતે આ કાર્યની જરૂરિયાતોએ સંસ્થાઓ કાર્યરત બને. તમે જો અત્યારે સરકારે નક્કી કર્યું કે પ્રાઇમરી એજ્યુકેશન ઇઝ અ રાઇટ ઓફ ધ સિટીઝન, આપણે બહુ મોડું ડિક્લેર કર્યું. જાપાને બહુ વહેલા આ ડિક્લેર કર્યું હતું, એટલે જાપાનની પ્રજા વધારે કૌશલ્યવાન બની. જ્યારે આજે અત્યારે આપણે માત્ર લિટરસીની વાત કરીએ છીએ. જ્યારે સરકાર નક્કી કરશે કે 5મા ધોરણથી જ એને કૌશલ્ય શીખવાડવામાં આવશે, ત્યારે તમામ ગરીબો સ્કૂલમાં આવી જશે. એટલા માટે કે ત્યાં સુથારી કામ શીખવવામાં આવે, ત્યાં કુટુંબ કડિયા કામ શીખવવામાં આવે, ત્યાં ધરું બનાવવાના શીખવવામાં આવે, ત્યાં ભરવાનું શીખવવામાં આવે, ત્યાં ટેલરિંગ શીખવવામાં આવે, ત્યાં કટિંગ શીખવાડવામાં આવે, ત્યાં ફેક્ટરીમાં કેવી રીતે કામ કરવું એ શીખવાડવામાં આવે, ત્યાં મોબાઈલ રિપેરિંગ શીખવાડવામાં આવે, ત્યાં સ્કૂટર રિપેરિંગ શીખવાડવામાં આવે, ત્યાં પ્લમ્બિંગ શીખવાડવામાં આવે, તો સ્વાભાવિક રીતે ગરીબ કુટુંબ એવું કહેશે કે આ 2 મહિના જાય અને એને આવડી જાય તો રોજના 25 રૂપિયા મળતા થાય. આજે હવે આપણે એક આગલું પગલું લેવું પડે એવું છે શિક્ષણમાં. લિટરસી નહીં, સ્કિલ લિટરસી, એટલે માત્ર શિક્ષણ નહીં પણ કૌશલ્યવાન બનાવવાનું શિક્ષણ. જેવું એ ઇન્ટરવ્યુસ થશે, મને ખબર છે કે માનનીય શિક્ષણ મંત્રીશ્રી એ કરવાની તૈયારીમાં જ છે. કારણ કે 5મા ધોરણ પછી બહેનોને સ્પેશિયલી અને ગરીબોને સ્કૂલમાં રાખવા હોય તો 2 જ વસ્તુ શીખવાડવી પડે, કે સવારે એને શિક્ષણ આપવામાં આવે અને બપોર પછી અને સ્કિલ શીખવવામાં આવે. કારણ કે અત્યારે તમારી શાળા જુઓ, શાળામાં મિડ ડે મીલ આપવામાં આવે છે, એટલે મધ્યાહ્ન ભોજન આપવામાં આવે છે, અને એની સાથે સાથે એને જો નિટિંગ મશીન શીખવાડવામાં આવે કે મોજા બનાવવાનું, સ્વેટર બનાવવાનું, સીવવાનું, ભરવાનું, આ બધું કામ શીખવવામાં આવે, એટલે કે જે બહાર જઈને એને કામ આપી શકે તેવી બાબત શીખવાડે, એટલે શાળા ચાલુ, શિક્ષણ ચાલુ, અને પછી તમારી સ્કૂલો શાળાઓ ઉભરાશે. કારણ કે આજે જુઓ આર્ટ્સ અને કોમર્સ એમાં બેકારી શિકાર છે. કેમ ખબર છે?
આપણા શિક્ષણના 47% લોકો આર્ટ્સમાં જાય છે, માત્ર 17% કોમર્સમાં જાય છે અને 14.5% કહેવાય કે સાયન્સમાં જાય છે, 6% લોકો એન્જિનિયરિંગમાં જાય છે અને 3% લોકો ફાર્મસીમાં જાય છે, 1.5% જેવા મેડિકલમાં જાય છે. જેમ જેમ સ્કેરસિટી, એવું યાદ રાખજો કાયમ, જેની પાસે ડિસ્ટિંક્શન હોય એને નોકરી મેળવતા વાર ન જ લાગે, જેની પાસે સ્માર્ટનેસ હોય એને નોકરી મેળવતા વાર ન જ લાગે, થર્ડ ક્લાસવાળા લોકોને જેટલી મુશ્કેલી ઊભી થાય એટલી બીજા ના લાગે. કૌશલ્યવાન માણસે, જેની પાસે કૌશલ્ય છે, એ ચોક્કસ પોતાનું કામ કરી શકે. અને એટલે પરસ્પરાવલંબન જુઓ કે કૌશલ્યતા અપાવતા અભ્યાસક્રમોમાં લોકો 25 લાખ, મેડિકલ એજ્યુકેશનમાં સેલ્ફ ફાઇનાન્સ થયું છે ત્યારે 25 લાખ રૂપિયા લોકો આપવા તૈયાર હોય છે. તમે વિચાર કરો 25 લાખ એટલે શું, કેટલાય કુટુંબો, કેટલાય માણસો આ 25 લાખ જન્મમાં કદી જોવાના નથી. એ 25 લાખ માત્ર એક અભ્યાસક્રમ પ્રાપ્ત કરવા માટે, એક ડિગ્રી પ્રાપ્ત કરવા માટે આપે છે. કેમ? કારણ કે MBBS થવાથી એ જે કમાશે, એને જે મોભો મળશે, એ 25 લાખથી વધારે હશે. પરસ્પરાવલંબન થયું ને બાહ્ય અને આંતરિક બાબત સાથે, એ પરસ્પરાવલંબન થયું. એટલે શિક્ષણ એ અર્થવ્યવસ્થા આધારિત જ હોય છે, પરંતુ શિક્ષણ સાંસ્કૃતિક આધાર હોય છે, સાથે સાથે સામાજિક આધાર હોય છે. પરંતુ આજનું શિક્ષણ એ વ્યાવસાયિક શિક્ષણ છે, અને જેટલા ઝડપી માધ્યમિક શિક્ષણ વ્યવસ્થામાં સ્કિલ લિટરસી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે તે પ્રમાણે શિક્ષણનું પ્રમાણ વધશે. બાળકના સ્કૂલમાં જનારા કલાક વધી જશે, કારણ કે એને ખબર છે કે સ્કૂલમાં જશે તો એ શીખશે. પડિયા પતરાળા બનાવવાના હોય, નાના નાના ચોક બનાવવાનું કારખાના હોય, ચરખો ચલાવવાનો હોય, તો એ બધું જો એને શીખવવામાં આવે તો સ્વાભાવિક રીતે એ લોકો ધીમે 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 આ શીખતા જાય, અને આ શીખતા જાય એટલે ધીમે આગળ વધતા જાય. મિત્રો, સોશિયોલોજીમાં આજે કાર્યાત્મક વાત જોયો. 3 વસ્તુ કાયમ માટે યાદ રાખજો, રચનાતંત્ર અને કાર્ય, સ્થિરતા, સાતત્ય અને પરિવર્તન. આટલા શબ્દો યાદ રાખજો. કોમ્પ્ટને યાદ કરવો હોય તો વિકાસ અને પ્રગતિના નિયમો શોધવા માટે, સમાજના વિકાસ અને પ્રગતિના નિયમો શોધવા માટે એણે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો. એણે સોશિયલ ફિઝિક્સ નામ આપ્યું અને ત્યાર પછી સોશિયોલોજી નામ આપ્યું. દુર્ખેમ સુગ્રથિતતાની વાત કરે છે, સુગ્રથનની વાત કરે છે, પરસ્પરાવલંબનની વાત કરે છે, દુર્ખેમ પદ્ધતિશાસ્ત્ર આપે છે. સ્પેન્સર સમાજને સજીવ ગણે છે અને એમાં સજીવની પાસે જેવા કાર્યો છે એવા જ કાર્યો ત્યાં છે એ વાત કરે છે. એ પણ સ્થિરતાની વાત કરે છે અને એની સાથે સાથે પરિવર્તનની કામ કરે છે. મેલિનોવસ્કી જુદી જુદી વાતો કરે છે, જરૂરિયાતો માટે એ સંઘર્ષનો પહેલી ઉદ્ભવ બતાવે છે અને એ સંઘર્ષની વાત કરે છે. અત્યાર સુધી કોમ્પ્ટ, સ્પેન્સર અને દુર્ખેમ એ ત્રણે સંઘર્ષની વાત કરી નથી, એ બધાએ સંતુલનની વાત કરી છે, એ બધાએ પરિવર્તનની વાત કરી છે, એ બધાએ સમતુલા ગોઠવવાની વાત કરી છે. મેલિનોવસ્કી સૌ પ્રથમ એની વાત કરે છે. ત્યાર પછી રેડક્લિફ બ્રાઉન એ સાથે સાથે સામાજિક સ્વરૂપ સ્થિર છે એવું માને છે અને સ્પેન્સરની જેમ જ એ સજીવ તંત્ર માને છે. દોસ્તો, કાર્યાત્મકવાદના આટલા મુદ્દા યાદ રાખશો તો કાર્યાત્મકવાદ ચોક્કસ પ્રમાણે કરીશું, કે કાર્યાત્મકવાદ એક અભિગમ છે અને એ અભિગમથી સમાજને સમજવાનો આ પ્રયત્ન થઈ રહ્યો છે અને એ પ્રયત્નને આપણે કાલે આપણે કાર્યાત્મકવાદ પૂરો કરીશું અને ત્યારબાદ આપણે ફિનોમિનોલોજી, ઘટનાશાસ્ત્ર એની ચર્ચા શરૂ કરીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.